નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અગાઉ આપણું જે પ્રકરણ ચાલવું છે નૈસર્ગિક સ્ત્રોતો ચેપ્ટર નંબર ચૌદ તેની અંદર હવા વાતાવરણ એના વિશે અભ્યાસ કર્યો હતો હવાની ઉપયોગીતા આપણે જોઈ હતી ફરીથી એકવાર યાદ કરી લઈએ કે હવા આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે વાતાવરણ કેવી રીતે આપણને મદદરૂપ થાય છે તો એક શ્વસનની પ્રક્રિયામાં દહનની પ્રક્રિયામાં પ્રકાશ સંશોષણની પ્રક્રિયાની અંદર આ ઉપરાંત આબોહવાના નિયંત્રણમાં પવન નિર્માણ કરવાની પ્રક્રિયામાં અને વરસાદ લાવવાની પ્રક્રિયામાં આ તમામ પ્રક્રિયાઓની અંદર આપણને આ મદદરૂપ થતું રહેલું છે વાતાવરણ એકદમ સ્વચ્છ વાતાવરણ એ આજના સમયની અંદર એક કલ્પના કરવી એના જેવું થઈ ગયું છે કારણ કે દિન પ્રતિદિન માનવીય પ્રવૃત્તિઓના કારણે આજે હવાની અંદર એવા ઘટકો ભળતા ગયા કે જેના કારણે આટલી ઉપયોગી વાતાવરણ આટલું ઉપયોગી હવા એ આપણને આજે નુકસાન પહોંચાડતી રહી છે એનું કારણ સૌથી મોટું જો કોઈ કારણ હોય તો માનવ પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન વધતા ઉદ્યોગો દિન પ્રતિદિન વધતું શહેરીકરણ જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણની અંદર વૃક્ષોને કાપવામાં આવે છે અને એના કારણે આખું જ જે વાતાવરણ છે એ વાતાવરણ આજે એક જોખમની અંદર મુકાઈ ગયું છે આપણને ખબર છે કે માનવની પ્રવૃત્તિઓના કારણે હવાની અંદર નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું પ્રમાણ ધીરે 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 વધતું જાય છે બાળપણથી શરૂ કરી અને અત્યાર સુધી જો આપણે વિચારીએ તો દિન પ્રતિદિન હવાનું ગુણવત્તા એ સતત ઓછી થતી રહી છે તો આપણને પ્રશ્ન થશે કે આવી હવાની ગુણવત્તા ઓછું થવાનું કારણ શું છે શા માટે નાઇટ્રોજન અને સલ્ફર જેવા ઓક્સાઇડના સ્વરૂપો એ વાતાવરણની અંદર વધુ ભળતા જાય છે તો મિત્રો આપણને તરત જ વાયુ પ્રદૂષણ તરફ લઈ જાય છે તો આપણે જોઈએ કે વાયુ પ્રદૂષણ એ શેના લીધે થાય છે તો વાયુ પ્રદૂષણ એ હમણાં આગળ વાત કરી એ રીતે ઉદ્યોગોના કારણે એમાંથી નીકળતા જે ધુમાડાઓ છે જેની અંદર નાઇટ્રોજન સલ્ફર જેવા પદાર્થો એ મુક્ત થતા હોય છે અને એ જ્યારે હવાની ઓક્સિજનની અંદર ભળે ત્યારે એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર ફેરવાતા હોય છે આ જે ઇમેજની અંદર આપણે જોયું એ ઉદ્યોગોના કારણે થતું પ્રદૂષણ છે બીજી એક ઇમેજ જોઈએ કે જે ડોમેસ્ટિક ઘરેલું વપરાશના કારણે પણ હવાનું પ્રદૂષણ થતું રહેલું છે હવાનું પ્રદૂષણ એ રોજબરોજની ઘટનાઓ જેમ કે વાહન વ્યવહાર વધતો વધતો જતો વાહન વ્યવહાર પેટ્રોલ ડીઝલ કેરોસીન લાકડા છાણા અને ઉદ્યોગો દ્વારા એ એની અંદર આવા જે વિશિષ્ટ ઘટકો છે કે જે ઘટકોને જે ઘટકો વાયુને નુકસાનકારક છે એ ઘટકોનું પ્રમાણ સતત વધતું જાય છે તો આપણે જોઈએ કે વાયુ પ્રદૂષણ ફેલાવાના કારણો શું છે તો વાયુ પ્રદૂષણ ફેલાવાના કારણો એની અંદર પહેલું કારણ છે કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધવાથી મિત્રો આની અંદર શું થાય છે તો આપણે જે અસમી બળતણોનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે કોલસો પેટ્રોલિયમ આ કોલસો ક્યાં વપરાય છે તો વિદ્યુત ઉત્પાદન કરવા માટે જે થર્મલ પાવર સ્ટેશનો છે એ થર્મલ પાવર સ્ટેશનોની અંદર ખનીજ કોલસાનો ઉપયોગ થતો રહેલો છે વાહન વ્યવહારની અંદર પેટ્રોલ ડીઝલના ઉપયોગ દ્વારા આપણે પેટ્રોલિયમનો ઉપયોગ કરતા રહ્યા છીએ તો આ અસમી જે બળતણો છે લાકડું છે છાણા છે આ અસમી બળતણોના ઉપયોગથી શું થાય છે તો એનું જ્યારે દહન થાય ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર એ થોડાક પ્રમાણની અંદર જે હવામાં છે એ સળગે છે અને એના ઓક્સાઇડ એ નિર્માણ કરે છે એના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે જ્યારે એના ઓક્સાઇડ એ વાતાવરણની અંદર ભળે છે ત્યારે એ ઓક્સાઇડ એ એસિડ વર્ષા માટે જવાબદાર છે આપણે સ્લાઇડની અંદર જોઈએ કે એસિડ વર્ષા કેવી રીતે થાય છે તો ઉદ્યોગોની અંદરથી આગળની સ્લાઇડમાં આપણે જોયું કે ઉદ્યોગોની અંદરથી જે નીકળતા ધુમાડાઓ છે વાહનોમાંથી નીકળતા જે ધુમાડાઓ છે એની અંદર સલ્ફર જેવા વાયુએ મુક્ત થતા હોય છે સલ્ફર જેવા તત્વો મુક્ત થતા હોય છે આ સલ્ફર એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અહીં આપણને પ્રક્રિયા દર્શાવી છે કે સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે સલ્ફર ડાયોક્સાઇડ વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે આ સલ્ફર ટ્રાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ આ બધા પદાર્થો એ વાતાવરણની અંદર ફરતા હોય છે અને એ સમયે જ્યારે એને કોઈ પણ સ્વરૂપે પાણી મળે પાણી કાં તો એને ભેજ સ્વરૂપે મળી શકે છે અથવા તો વરસાદ જ્યારે પડે ત્યારે વરસાદનું પાણી એ સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો ટ્રાયોક્સાઇડ જેવા પદાર્થો સાથે પ્રક્રિયા કરી અને સલ્ફ્યુરિક એસિડ નિર્માણ કરે છે જો નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રિક ઓક્સાઇડ નિર્માણ કરે છે આમ આ એચ ટુ ફોર હવામાં જે બને છે જેને આપણે સલ્ફર ડાયોક્સાઇડ કઈ સોરી સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ આ સલ્ફ્યુરિક એસિડ એ વરસાદ જ્યારે પડે ત્યારે એ પૃથ્વી ઉપર પડતો હોય છે જ્યારે એ પૃથ્વી ઉપર પડે ત્યારે કેવા કેવા પ્રકારના નુકસાન કરે છે તો સલ્ફ્યુરિક એસિડ જ્યારે બની ગયો હોય કે પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે ભેગા થાય ત્યારે સલ્ફ્યુરિક એસિડ બને છે આ સલ્ફ્યુરિક એસિડ એ મોટે ભાગે ભૂમિને નુકસાન કરે છે વનસ્પતિને નુકસાન કરે છે વનસ્પતિને કેવી રીતે નુકસાન કરશે તો વનસ્પતિની જે ટોચ છે ઉપરનો જે ભાગ છે કે જેના દ્વારા વનસ્પતિ વૃદ્ધિ પામે છે વિકાસ પામે છે એ ટોચને બાળી નાખે છે જેથી વનસ્પતિનો વિકાસ થતો નથી આ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ જ્યારે પ્રવાહી સ્વરૂપે જમીનમાં પડે છે ત્યારે જમીનને એ બંજર બનાવે છે જમીનની અંદર એની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાને નુકસાન કરે છે પાક ઉત્પન્ન થતો નથી અને એટલે કંઈ જ મોટા ઔદ્યોગો ઔદ્યોગિક જે વિસ્તાર છે એ ઔદ્યોગિક વિસ્તારની આજુબાજુના ખેતરોને બહુ જ મોટું નુકસાન થાય છે આ ઉપરાંત ઐતિહાસિક ઇમારતો દાખલા તરીકે આગ્રાની અંદર આવેલો તાજમહેલ એ પણ એસિડ વર્ષાના કારણે અત્યારે ધીરે 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 એનું પણ ક્ષારણ થતું રહેલું છે દિલ્હીની અંદર ઊભો કરવામાં આવેલો લોહસ્તંભ કે જે ઐતિહાસિક સ્તંભ છે એને અત્યાર સુધી કોઈ જ રીતે પ્રદૂષિત થયેલો નથી પરંતુ હવે એવા સર્વે પ્રમાણે એવા આંકડા મળ્યા છે કે એ સ્તંભ પણ ધીરે 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 ક્ષારણ તરફ જઈ રહ્યો છે આમ વાયુ પ્રદૂષણ એ બહુ જ મોટા પાયે વાતાવરણને બગાડતું રહ્યું છે અને એ સૌથી મોટું એનું કારણ જો કોઈ હોય તો માનવની પ્રવૃત્તિઓ બેફામપણે અસ્મિ બળતણોનો ઉપયોગ કરવો આ એક સૌથી મોટું વાયુ પ્રદૂષણ ફેલા ફેલાવા માટેનું સૌથી મોટું કારણ છે આગળ આપણે જોઈએ તો વાયુ પ્રદૂષણ બીજી કઈ ઘટનાઓના કારણે થાય છે તો આપણે સ્લાઇડની અંદર જોઈશું તો અસમી બળતણો હવામાં જે નિલંબિત કણોની માત્રામાં વધારો કરે છે નિલંબિત કણો હવામાં સતત ફરતા હોય છે જે ભાગે કાર્બનના કણ સ્વરૂપે હોય છે જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે એના દ્વારા જે સંયોજનો બને એ સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન માત્ર આવેલા હોય તેવા સંયોજનોને કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે અને આ સૌથી મોટા પ્રદૂષકો છે જે વાતાવરણને ધૂંધળું બનાવે છે અને જેને આપણે ધુમ્મસ કહીએ છીએ ખાસ કરીને શિયાળાની ઋતુની અંદર આવા નિલંબિત કણો એ વાતાવરણની અંદર એકત્રિત થાય અને વાતાવરણને એટલું ધૂંધળું બનાવે કે કદાચ આપણે બે ફૂટ કે પાંચ ફૂટ સુધીનું અંતર પણ નરી આંખે જોઈ શકતા નથી આપણે ઘણી વખતે એવું સાંભળ્યું હશે કે દિલ્હીની અંદર ધુમ્મસના કારણે વાહન વ્યવહાર ખોરવાયો તો આપણને એમ થાય કે ધુમ્મસના કારણે આટલી મોટી અસર થઈ શકે છે તો ધુમ્મસ કેવી રીતે નિર્માણ થાય છે તો મેં તમને આગળ સમજાયું કે જે નિલંબિત કણો છે એ નિલંબિત કણો એ અસ્મિ બણતરોના કારણે ઉત્પન્ન થતાં નિલંબિત કણો એક એ એક સંયોજન સ્વરૂપે વાતાવરણની અંદર ફરતા રહે છે અને એ બધા ભેગા થઈ અને વાતાવરણને એટલું ધૂંધળું બનાવે કે જેને ધુમ્મસ કહેવામાં આવે છે આ ધુમ્મસ એ માત્ર વાહન વ્યવહારને ખોરાવતો નથી મિત્રો ધુમ્મસના કારણે વનસ્પતિને પણ નુકસાન થાય છે ખેતીના પાકને પણ બહુ જ મોટું નુકસાન થાય છે ઘણી વખત આપણે ખેડૂતોને કહેતા સાંભળ્યા હશે કે બહુ ધુમ્મસ પડ્યું કે જેના કારણે ઉગેલા જે ફૂલો છે એટલે કે કોઈ પણ વનસ્પતિનો ઉગાડી હશે અને એની ઉપર લાગતા ફૂલો કે એને ફળ લાગવાની શરૂઆત થવાની હોય એની પહેલાં ફૂલ લાગે એ ફૂલ ખરી જાય ફૂલ ખરી જાય તો ફળ ના થાય અને ખેડૂતનો પાક નિષ્ફળ જાય આમ ધુમ્મસના કારણે પણ બહુ જ મોટું નુકસાન થતું હોય છે આ ઉપરાંત આપણે જોઈએ તો પ્રદૂષિત હવા જો શ્વાસમાં લેવામાં આવે તો કેન્સર અને રોગ એલર્જી જેવા રોગો આપણને થાય છે આમ હવામાં હાનિકારક પદાર્થોનું પ્રમાણમાં વધારો થતો જાય તો તેને હવાનું પ્રદૂષણ કહે છે આમ મિત્રો આ આ મુખ્ય કારણો છે કે જે હવાને પ્રદૂષિત કરે છે માનવીય પ્રવૃત્તિઓ જો નિયંત્રિત કરવામાં આવે અને વૃક્ષોને વધારે ઉગાડવામાં આવે તો ચોક્કસપણે હવાના પ્રદૂષણમાં કંઈક કંટ્રોલ કંઈક નિયંત્રણ આપણે લાવી શકીએ એમ છીએ આમ હવા એક નૈસર્ગિક સ્ત્રોત છે અહીં એક બીજી એક સ્લાઇડ છે કે પ્રદૂષિત વિસ્તારમાં લાયકેન હા એક અગત્યની વાત એ છે કે જો વાતાવરણની અંદર લાયકેનનું પ્રમાણ જ્યાં વધારે જોવા મળે ને તો એવું માનવામાં આવે છે કે એ વાતાવરણ ઓછું પ્રદૂષિત છે તો પ્રદૂષિત વિસ્તારમાં લાયકેન આપણને કંઈક આવી જોવા મળે આ ઉપરાંત પ્રદૂષણ રહિત વિસ્તાર હોય તો ત્યાં આ પ્રકારની લાઇકેન વૃક્ષોની છાલ ઉપર વૃક્ષો થળ ઉપર કે ક્યાંક આપણને આ રીતે લાયકેન જોવા મળે છે તો લાયકેનનું પ્રમાણ એ વાતાવરણ પ્રદૂષિત નથી તેવું આપણને બતાવે છે કેટલાક પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી લઈએ કે શુક્ર મંગળ જેવા ગ્રહો પર વાતાવરણથી આપણું વાતાવરણ કેવી રીતે ભિન્ન છે તે સમજાવો એના માટે આગળના ભાગની અંદર આપણે જોયું હતું કે શુક્ર અને મંગળ ઉપર હવાનું બંધારણ કેવું છે એના દ્વારા આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ વાતાવરણ એક ચાદરની જેમ કાર્ય કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો આ પણ આપણે આગળ જોઈ ગયા આવા કંઈક પ્રશ્નો આપણને પૂછી શકે છે હવાની ગતિનું કારણ શું છે તે પણ આપણને પૂછી શકે છે વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે હવાનું પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર માનવીય ત્રણ પ્રવૃત્તિઓ જણાવો આવા પ્રશ્નો આપણને આ પ્રકરણમાંથી પૂછાઈ શકે છે આ એક પૃથ્વીનો ગોળો છે કે જેની ઉપર આપણે આગળ જોયું હતું આગળના ભાગમાં આપણે આનો અભ્યાસ કર્યો હતો કે આ લીલા કલરનો જે ભાગ છે એ લીલા કલરનો ભાગ આપણને જ જમીન દર્શાવે છે પણ ભૂલા ભૂરા કલરનો જે ભાગ છે એ વાદળી જે રંગ દેખાય છે એ આપણને પૃથ્વી ઉપરનો જમ પાણીનો ભાગ બતાવે છે આપણે આગળ જોયું હતું કે પૃથ્વી ઉપર પાણી એ પંચોતેર ટકા ભાગ રોકે છે એટલે કે અહીં આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વાદળી કલર દેખાય છે ત્યાં બધું પાણીનું નિદર્શન કરે છે આમ પૃથ્વી ઉપર બહુ જ અગત્યનો ઘટક એટલે પાણી છે તો આ પાણી એ નૈસર્ગિક સ્ત્રોતોનો એક બીજો ભાગ છે જેમ આપણે આગળ નૈસર્ગિક સ્ત્રોત તરીકે હવાનો અભ્યાસ કર્યો એમ નૈસર્ગિક સ્ત્રોત તરીકે આ બીજો એક ભાગ છે પાણી પાણી પણ પૃથ્વી ઉપરનો બહુ અગત્યનો નૈસર્ગિક સ્ત્રોત છે જે આપણને બધાને ખબર છે કે પાણી એ પંચોતેર ટકા ભાગ એ પૃથ્વી ઉપર રોકે છે આપણે આકૃતિમાં પણ જોયું કે ભૂરા કલરનો આખો પૃથ્વીનો ભાગ એ પાણીથી રોકાયેલો છે અને પચીસ ટકા જમીન છે તો પંચોતેર ટકા પાણી છે એ કયા સ્વરૂપે રહેલું છે તે આપણે જોઈએ કે પૃથ્વી ઉપર પંચોતેર ટકા પાણી જે છે એ એક સપાટીય જળ સ્વરૂપે છે કે જે નદી તળાવ અને દરિયા સ્વરૂપે એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જ જે પાણી જોવા મળે એને સપાટીય જળ કહેવામાં આવે છે સપાટીય જળ તરીકે કયા સ્ત્રોતો છે તો નદી છે તળાવ છે અથવા તો દરિયો છે પાણી બીજા કયા સ્વરૂપે છે તો ભૂગર્ભીય જળ સ્વરૂપે છે એટલે કે જમીનની અંદર જે સીધું આપણને જમીન ઉપર દેખાતું નથી આ ભૂગર્ભીય જળ કયા સ્વરૂપે છે તો કૂવા માં આવતું પાણી એ ભૂગર્ભીય જળ છે અથવા તો ટ્યુબવેલમાં આવતું એટલે કે અત્યારે લેટેસ્ટ બોર બનાવવામાં આવે જેને આપણે સાદી ભાષામાં ટ્યુબવેલને આપણે બોર કહીએ છીએ એટલે કે ખૂબ જ પાતળો નળાકાર સ્વરૂપે પાઇપ જમીનની અંદર ઉતારી અને પાણીના સ્ત્રોતને ખેંચવામાં આવે તો એને ટ્યુબવેલ તરીકે આપણે એ પાણી એ ઓળખીએ છીએ અને એમાંથી મોટરના પંપ દ્વારા પાણીને આપણે ઉપર સપાટી ઉપર લાવીએ છીએ આમ ભૂગર્ભીય જળ એ આપણને કૂવા અને ટ્યુબવેલ દ્વારા પ્રાપ્ત થાય છે અને ત્રીજું એક સ્વરૂપ છે પાણી કયા સ્વરૂપે છે તો પાણીની બાષ્પ સ્વરૂપે છે પણ આ પૈકી આપણે જોઈએ તો પાણી જે છે એ સપાટી પરના પાણી પૈકી મોટા ભાગનું પાણી એ ખારું છે કેમ કે સપાટી ઉપર સૌથી મોટું પાણી એ કોનું છે તો દરિયા દરિયાના ભાગમાં રહેલું પાણી એ સૌથી વધારે છે અને દરિયો એ ખારો છે જેનું પાણી આપણે પી શકતા નથી વાપરી શકતા નથી જ્યારે ધ્રુવો પર નદીઓ તળાવો કે ઝરણા સ્વરૂપે રહેલું જે પાણી છે એ પાણીનો શુદ્ધ સ્ત્રોત છે પરંતુ એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને એટલા જ માટે મિત્રો ઉનાળાની અંદર મોટાભાગના વિસ્તારોમાં આપણે પાણીની અછત એ સર્જાય છે આપણે પેપરોની અંદર સમાચાર પત્રોની અંદર અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ કોઈક વખતે જોતા હોઈએ છે કે પાણી માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને કિલોમીટરોના કિલોમીટર સુધી ચાલતું જવું પડતું હોય છે ત્યારે એમને પીવાનું પાણી એ મળી રહેતું હોય છે તો પીવાનું પાણીનું પ્રમાણ મિત્રો ખૂબ જ ઓછું છે ખૂબ જ ઓછું છે આપણે એમણે જોયું કે મીઠા પાણીના સ્ત્રોત એ માત્ર ધ્રુવ પ્રદેશ ઉપરનો બરફ છે એ પીગળીને નદીઓમાં આવે છે અને તળાવ આ સિવાય શુદ્ધ અથવા તો મીઠા પાણીનું સ્વરૂપ આપણને બીજે કોઈ જગ્યાએથી મળતું નથી તો આવા શુદ્ધ પાણીનું સ્ત્રોત જો મર્યાદામાં હોય તો ચોક્કસપણે આપણે એનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પાણીનો બેફામ ઉપયોગ પણ આપણને કોઈક લાંબી મુશ્કેલી તરફ લઈ જાય છે ઘણા બધા વિચારવંત લોકો અત્યારે પોતાના લેખોની અંદર લખતા હોય છે કે પહેલાંના યુદ્ધો એ જમીન માટે થતા હતા પરંતુ હવે હવે જે યુદ્ધો થશે એ પાણી માટે થશે અને આપણને સમાચાર પત્રો દ્વારા ઘણી જગ્યાએ જાણવા પણ મળે છે કે અંદર અંદર બે રાજ્યો પાણી માટે કોર્ટમાં ગયા બે દેશો વચ્ચે પાણીની તકરાર ચાલુ છે તો આમ પાણી એ બહુ જ અગત્યનો ઘટક છે તો આપણને સહજ પ્રશ્ન થાય કે પાણી કેવી રીતે અગત્યનો ઘટક છે તો મિત્રો પાણીની ઉપયોગિતા વિશે જો સમજીએ તો જ આપણને ખબર પડશે કે પાણી શા માટે ઉપયોગી સ્ત્રોત છે તો આપણે જોઈએ કે પાણીની ઉપયોગીતા શું છે તો એક બધી જ કોષીય પ્રક્રિયાઓમાં પાણી બહુ જ અગત્યનો ઘટક છે પ્રત્યેક સજીવના શરીર આપણને ખબર છે કે કોઈ પણ સજીવનું શરીર એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે સૂક્ષ્મજીવો હોય આ બધા જ કોષોથી બનેલા છે અને એમના શરીરમાં ચાલતી જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓની અંદર જે કો આપણે એને કહીએ છીએ કોષીય પ્રક્રિયાઓ આ બધી જ કોષીય પ્રક્રિયાઓના પ્રક્રિયાઓમાં પાણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બીજી એની ઉપયોગીતા જોઈએ તો બધી જ જે પ્રતિક્રિયાઓ શરીર કે કોષોમાં થાય છે તે માટે જે જરૂરી દ્રવ્યો છે તે પાણીમાં જ દ્રાવ્ય થાય છે બીજા કોઈ ઘટકમાં એ દ્રાવ્ય થઈ શકતા નથી અને એટલા જ માટે શરીરની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયાઓમાં કોઈ પણ પદાર્થને આપણે જ્યારે આપણા શરીરની અંદર નાખીશું તો એ પદાર્થનું દ્રાવ્ય સ્વરૂપ એ માત્ર પાણી કરી શકાય છે અને એટલે આવી પ્રક્રિયાઓની અંદર પણ પાણી ખૂબ જ અગત્યનો ઘટક છે આ ઉપરાંત જોઈએ તો શરીરમાં એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન એ દ્રાવ્ય અવસ્થામાં થાય છે શરીરમાંથી એક ભાગમાંથી બીજા ભાગમાં એક ઉદાહરણ લઈએ કે આપણે ખોરાક લઈએ છીએ આપણું શરીરને ટકાવવા માટે આપણે ખોરાક લઈએ છીએ તો ખોરાકની અંદર રહેલા કંઈ કેટલા ઘટકો છે પ્રોટીન છે ચરબી છે કાર્બોદિત છે આ બધા જ ઘટકો એ દ્રાવ્ય અવસ્થામાં આવે તો જ આપણને શક્તિ પૂરી પાડે છે તો એને બચાવવા માટે બીજા બધા ઘણા ઘટકો કામ કરે છે પરંતુ એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવું હશે તો દ્રાવ્ય સ્વરૂપની અંદર માત્ર કોણ ફેરવી શકશે તો એ પાણી ફેરવી છે આમ પદાર્થોનું સંવહન પણ દ્રાવ્ય અવસ્થામાં જ થાય છે અને આ દ્રાવ્ય અવસ્થા પાણીના કારણે પ્રાપ્ત થાય છે આમ પાણીની આ એક ત્રીજી ઉપયોગિતા છે ચોથી ઉપયોગિતા જોઈએ તો સ્થળ જ પ્રાણીઓને જીવન ટકાવવા માટે સ્થળ જ પ્રાણીઓ એટલે જમીન પરના જે પ્રાણીઓ છે જમીન પર રહેતા પ્રાણીઓને પોતાનું જીવન ટકાવવું હોય તો મિત્રો પાણી વગર કોઈ રહી શકતું નથી એ કોઈ પણ પાણી પ્રાણી હોય એ પાણી વગર રહી શકતું નથી આપણને ખબર છે કે વૃક્ષોને પણ જો બે દિવસ સુધી પાણી આપવામાં ન આવે તો તરત જ એ છોડ જે આપણા ઘરે ઉગાડ્યો હોય એ છોડ તરત જ સુકાઈ જાય છે આપણને પણ જો કોઈ એમ કહેવામાં આવે કે ત્રણ દિવસ સુધી આપણને પાણી આપવામાં નહીં આવે તો મિત્રો આપણે રહી શકતા નથી કારણ કે કોઈ પણ પ્રાણી હોય કોઈ પણ સજીવ હોય એને જીવન ટકાવવા માટે પાણી એ જરૂરી છે કેમ કે બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ એ પાણીના માધ્યમ દ્વારા જ થાય છે અને એટલા માટે પાણીને એક સાર્વત્રિક દ્રાવ્ય દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે કે એની અંદર મોટાભાગના પદાર્થો એ ઓગળી જતા હોય છે બીજું આગળ જોઈએ તો સજીવોની વિવિધતાઓનું નિર્ધારણ કરવા માટે પ્રવૃત્તિ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે ઘણી વખત મિત્રો જોયું હશે કે ઉનાળાની ઋતુનો આપણા આપણે આટલા મોટા થયા ત્યાં સુધી એક અભ્યાસ તો આપણે કર્યો જ હશે કે એક ઉનાળાની ઋતુ લઈ લઈએ અને એક ચોમાસાની ઋતુ લઈએ ઉનાળાની ઋતુની અંદર આપણે જોઈશું તો જો આપણો અભ્યાસ હોય આપણું ઓબ્ઝર્વેશન હોય નિરીક્ષણ જો આપણું સતત ચાલતું હોય ને તો એક નિરીક્ષણ દ્વારા આપણને એટલું એટલી માહિતી ચોક્કસ મળે કે ઉનાળાની અંદર મારા ઘરની આસપાસ અથવા તો મારા શહેરમાં અમુક પ્રકારના જે સજીવો છે જે હું જોઈ શકતો નથી દાખલા તરીકે દેડકો એક ઉદાહરણ તરીકે આવા તો કેટલાય સજીવો છે કે જે સજીવો મને ઉનાળાની અંદર જોવા મળતા નથી નાના નાના ફૂદાઓ નાની નાની ઈયળો કે જે હું જોઈ શકતો નથી ઉનાળાની અંદર પ્રાણીઓની વિવિધતાઓ જોઈશું ને તો બહુ જ ઓછી આપણને જોવા મળે છે પરંતુ જેઓ વરસાદ પડવાનું શરૂઆત થાય કે તરત જ આપણી ઘરની આસપાસ કંઈ કેટલા સજીવો આપણને નજર તરફ નજરમાં આવવા લાગશે દેડકો જોવા મળશે ઘરોડીઓ વધારે પ્રમાણમાં જોવા મળશે નાના નાના સૂક્ષ્મજીવો નાના નાના ઉડતા ફૂદાઓ જોવા મળશે એની અંદર પણ જે કીટકો જે આપણને મળે છે કીટકોની અંદર પણ કઈ કેટલા કીટકો જુદા 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 સ્વરૂપે આપણને જોવા મળશે આવું કેમ થાય છે તો એનું મુખ્ય કારણ એક જ છે કે ઉનાળાની અંદર સપાટીએ જળ એ સુકાતું જાય છે અને એવા સ્વરૂપ એવા એવી સ્થિતિમાં આ જે સજીવો છે એ પાણીની અછતના કારણે રહી શકતા નથી પરંતુ જેવું સપાટી ઉપર પાણી દેખાવાનું શરૂ થાય કે તરત જ આ બધા જીવો એ આપણને જોવા મળે છે આમ જે જૈવવિવિધતા છે ને એ જૈવ વિવિધતા પણ પાણીના કારણે થાય છે એટલે જંગલોની અંદર જોઈશું ને તો જૈવ વિવિધતા વધારે જોવા મળે છે શહેરોમાં જૈવ વિવિધતા ઓછી જોવા મળે છે એનું મુખ્ય કારણ શું છે તો પાણી આમ પાણી એ ખૂબ જ અગત્યનો ઘટક છે કંઈ કેટલી ઉપયોગિતાઓ છે પરંતુ આપણે સમયની મર્યાદાના કારણે પુસ્તકમાં આપેલી પાણીની ઉપયોગિતાનો અભ્યાસ જો કરીએ તો આટલી જગ્યાએ આપણને પાણી ઉપયોગી છે આપણે આગળ જોઈએ તો પાણી એ ખૂબ જ અગત્યનો નૈસર્ગિક સ્ત્રોત છે આમ પાણી વગર માણસનું જીવન શક્ય નથી પરંતુ અગાઉ આપણે જેમ વાત કરી એ જ રીતે પાણીનું પણ આવું જ કંઈક પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળે છે પ્રદૂષિત થયેલું પાણી આપણને કોઈક ને કોઈક જગ્યાએ જોવા મળે છે આ આકૃતિમાં જો આપણે જોઈશું તો આકૃતિ જોઈને જ તરત જ ખ્યાલ આવશે કે આ જે ભૂંગળા છે એ ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું પ્રમાણ દર્શાવે છે ભૂંગળામાંથી આવતું જે પાણી છે એ ઉદ્યોગોમાંથી આવતું પાણી છે અને ઉદ્યોગોમાંથી આવતા પાણીને સીધું જ નદી અથવા તો તળાવોની અંદર છોડવામાં આવે છે તો એના કારણે શું થાય છે તો નદી અને તળાવનું શુદ્ધ પાણી હંમેશા આપણને ખબર છે કે નદીનું પાણી હંમેશા શુદ્ધ હોય છે કારણ કે નદી વહેતી છે વહેતું પાણી હંમેશા શુદ્ધ હોય હવે એ વહેતા પાણીની અંદર ઉદ્યોગો દ્વારા કોઈ જ પણ ઘણી વખત આપણને એવું જોવા મળે કે કોઈપણ પ્રક્રિયા કર્યા વગર સીધે સીધું જ પાણીની અંદર એને મુક્ત કરવામાં આવતું હોય છોડી દેવામાં આવતું હોય તો એના કારણે નદીનું શુદ્ધ પાણી પણ છે એ પ્રદૂષિત થઈ જાય અને નદીનું પાણી તો કઈ કેટલા સજીવો ઉપયોગ કરતા હોય છે આમ શુદ્ધ પાણીની અંદર ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણીનું બળવું એને પાણીનું પ્રદૂષણ કહેવામાં આવે છે બીજું કઈ રીતે પાણીનું પ્રદૂષણ થાય છે આપણે બીજી એક આકૃતિ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ તો આવું સ્થગિત થઈ ગયેલું પાણી કે જ્યાં વનસ્પતિનો કચરો પડતો હોય પ્લાસ્ટિકનો કચરો પડતો હોય આપણી જૈવિક પ્રક્રિયાઓના કારણે પણ ઉત્પન્ન થયેલો કચરો એની અંદર ભળતો હોય સોસાયટીની આસુ આસપાસ પડેલો કચરો પાણીમાં જ્યારે ભળે ત્યારે એ પાણીને એ પ્રદૂષિત કરતો હોય છે આમ પ્રદૂષિત પાણી એ ખૂબ જ નુકસાનકારક છે અને એને આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ એ સેના દ્વારા થાય છે તો એક એનું પહેલું કારણ છે કીટનાશકો અને ખાતરો દ્વારા આપણે આપણે જોઈએ અત્યારે તો ખેડૂતો પોતાનું પાકનું ઉત્પાદન કરવા માટે પાકનું વધુ ઉત્પાદન કરવા માટે શું કરતા હોય છે તો સર્વસામાન્ય રીતે આપણને ખબર જ છે કે વનસ્પતિનો જલ્દી ગ્રોથ થાય જલ્દી વિકાસ થાય એના માટે ખાતરોનો ઉપયોગ કરે છે પહેલાંના જમાનાની અંદર છાણિયા ખાતરનો ઉપયોગ થતો હતો લીલા પડવાશનો ઉપયોગ થતો હતો જે નુકસાનકારક ન હતો પરંતુ હવે ઉત્પાદન વધુ મેળવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે ફર્ટિલાઇઝર્સ જેને આપણે કહીએ છીએ આ ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવાના કારણે એ ફર્ટિલાઇઝર્સ એ એને જેટલું વનસ્પતિને જરૂર છે એટલું વનસ્પતિ મેળવશે પરંતુ વધારાનું જે ફર્ટિલાઇઝર્સ છે એ જમીનની અંદર ભળશે એ જમીનની અંદર એમને એમ પડી રહે છે અને જ્યારે એ જમીન ઉપર વરસાદ પડે ત્યારે વરસાદના પાણીની અંદર એ બળી અને એ પાણી નદીઓની અંદર જાય છે અને આમ નદીઓમાં પણ ફર્ટિલાઇઝરયુક્ત પાણી એ આવતું હોય છે આ ઉપરાંત પાકને નુકસાન કરતા કીટકોને મારવા માટે કીટનાશકો જેમ કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે પણ આ દવાઓનું વિઘટન થતું નથી એ કીટકોને માર્યા પછી એ દવાઓનું વિઘટન ન થવાના કારણે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને પાણીમાં દ્રાવ્ય થઈ અને એ પાછું નદી કે તળાવમાં ભળે છે આમ નદી અને તળાવના શુદ્ધ પાણીને પણ કીટક કીટનાશક દવાઓ દ્વારા એ પ્રદૂષિત કરવામાં આવે છે આ ઉપરાંત બીજું કારણ છે શહેરોના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો નદીઓ અને ઝરણામાં સંગ્રહ થાય છે આપણે આકૃતિ દ્વારા હમણાં સમજવાનો પ્રયત્ન કર્યો ક એને કેમિકલયુક્ત પાણી શહેરોના વપરા શહેરોની અંદર લોકો ઉપયોગ કર્યા પછી ફેંકી દેતું જે પાણી છે એ પણ આવી રીતે નદીઓમાં સંગ્રહ થાય છે અને એના પરિણામે પણ નદીની અંદર રહેલું પાણી શુદ્ધ પાણી એ પ્રદૂષિત થાય છે બીજું કારણ જોઈએ તો ઉદ્યોગોમાં ઠંડક જાળવવા માટે વપરાતું પાણી આપણે કઈ કેટલા ઉદ્યોગો જોઈએ છે કે ઉદ્યોગોની અંદર તાપમાન નીચું લઈ જવું પડે તાપમાન નીચું લઈ જવા માટે એ પાણીનો ઉપયોગ કરતા હોય હવે એ પાણી વપરાઈ ગયા બાદ ગરમ થઈ જાય અને ગરમ થઈ ગયેલું પાણી એને જ્યારે છોડવામાં પછી એ ઉપયોગી રહેતું નથી તો એને વપરાઈ ગયા બાદ એને છોડવામાં આવે છે અને જ્યારે એને વપરાઈ ગયા બાદ એને ફેંકવામાં આવે વાતાવરણની અંદર ત્યારે શું થાય છે તો એ નદી તળાવ કે ઝરણામાં એ બળી જાય છે અને એને એ પ્રદૂષિત કરે છે આમ પાણી પ્રદૂષિત ઘણા બધા કારણો દ્વારા થતું હોય છે ઉદ્યોગો એ કેમિકલયુક્ત પાણી છોડે છે શહેરો એ ગંદુ પાણી છોડે છે અને આવું પાણી જ્યારે ગરમ થઈ ગયેલા બાદ પાણીને જ્યારે છોડવામાં આવે ત્યારે નદી કે તળાવના પાણીના તાપમાનની અંદર પણ ફરક જોવા મળે છે નદી એ પોતે નૈસર્ગિક રીતે પોતાના પાણીનું તાપમાન જાળવી રાખતી હોય છે અને એવા ટાઈમે કાં તો ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું ગરમ પાણી એ નદીના નૈસર્ગિક વાતાવરણને નુકસાન કરે છે અને એના કારણે એની અંદર રહેલા જે જળચર પ્રાણીઓ છે એ જળચર પ્રાણીઓના જીવનને પણ અસર થતી હોય છે બંધના પાણીને નદીમાં છોડવામાં આવે ત્યારે નદીના તાપમાન પર અસર પડે છે કેમ કે બંધનું જે પાણી છે એ સ્થિર થઈ ગયેલું પાણી છે એને સંગ્રહી રાખવામાં આવે છે મિત્રો આપણા બધાનો અનુભવ હશે કે કોઈ પણ પાણીને એ સ્થિર રીતે પકડી રાખવામાં આવે એને સ્ટોર કરી રાખવામાં આવે તો ધીરે 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 એ પાણી ઠંડુ થઈ જાય છે એટલે બંધની અંદર રહેલું પાણી એ હંમેશા ઠંડુ હોય છે હવે એ પાણીને નહેરો દ્વારા જ્યારે છોડવામાં આવે અને નદીઓની અંદર એ પાણી જ્યારે ભળે ત્યારે નદીઓનું જે નૈસર્ગિક તાપમાન છે એ નૈસર્ગિક તાપમાનનું સ્તર એ ખૂબ જ નીચું આવે છે અને એના કારણે પણ એ પાણીના પ્રદૂષણ ફેલાવતું હોય છે બીજું એક કારણ આપણે જો જોઈએ તો આગળ બીજું એક કારણ છે કે જળાશયોના પાણીના તાપમાનમાં જો ઘટાડો થાય અથવા તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય કાં તો એ તાપમાન વધી જાય અથવા તો ઘટી જાય તો એની અંદર રહેલા જે જળચર પ્રાણીઓ છે એ જળચર પ્રાણીઓના જીવનચક્ર ઉપર પણ બહુ જ મોટી અસર થતી હોય છે એમની પણ દેહધાર્મિક ક્રિયાઓને બહુ જ નુકસાન થતું હોય છે આમ પાણી દ્વારા એ ખૂબ જ પ્રદૂષિત જ્યારે થાય ત્યારે ખૂબ જ મોટા નુકસાનો વેઠવા પડતા હોય છે બીજું એક કારણ છે કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું જેમ કે જંતુનાશક દવાઓ ખાતરો આ ઉપરાંત કાગળ ઉદ્યોગોનો ઝેરી કચરો કેમકે કાગળ બનાવવા માટે મર્ક્યુરીનો ક્ષારનો ઉપયોગ થાય છે આ મર્ક્યુરીનો ક્ષાર એ ખૂબ જ ઝેરી છે અને એ જો પાણીમાં ભળે તો પણ પાણીને એ દૂષિત કરતું હોય છે અને કોલેરા ફેલાવનારા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા દ્વારા પણ પાણી પ્રદૂષિત થાય છે અને એના કારણે કંઈ કેટલા સજીવો એ પાણીનો જ્યારે ઉપયોગ કરે તો એમને પણ બીમારી લાગુ પડતી હોય છે જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો થાય તો જળચર પ્રાણીઓનું નુકસાન થાય છે અને અન્ય પોષક દ્રવ્યોમાં પણ મિત્રો ઘટાડો થતો હોય છે આમ તાપમાન પરિવર્તનના કારણે પણ પાણીનું નુકસાન થાય છે એમાં ત્રણ રીતે નુકસાન થાય જળચર પ્રાણીઓને નુકસાન થાય છે એ જળચર પ્રાણીઓની પ્રજનન ક્રિયા ઉપર પણ અસર થાય છે ઈંડા અને દંભ ડીંબ તાપમાન પરિવર્તન પ્રત્યે પણ સંવેદનશીલ છે આ જે બે મુદ્દા છે એ મિત્રો બહુ સમજવા જેવા છે કે પ્રજનન ક્રિયા ઉપર અસર થાય છે અને બીજું ઈંડા અને ડીંબ તાપમાન પરિવર્તન પ્રત્યે સંવેદનશીલ છે તો જળ પ્રદૂષણ માટેનું બીજું એક ઘટક છે તાપમાન પરિવર્તન આ કેવી રીતે નુકસાન કરે છે તો આપણે એને સમજીએ કે આગળ વાત કરીએ પ્રમાણે સ્થિર પાણી જ્યારે નદીની અંદર છોડવામાં આવે ત્યારે નદીનું નૈસર્ગિક તાપમાન ખૂબ જ નીચું આવે છે નદીનું નૈસર્ગિક તાપમાન નીચું આવવાના કારણે એની અંદર રહેલા જે સજીવો છે એ સજીવો એક ચોક્કસ તાપમાને પ્રજનન ક્રિયા કરતા હોય છે અને ચોક્કસ તાપમાન એને પ્રાપ્ત ના થાય તો એની પ્રજનન ક્રિયા ઉપર અસર થાય છે એનું સૌથી મોટું જો કોઈ ઉદાહરણ હોય મિત્રો તો જો તમે કોઈ જ કોઈક વખતે ત્યાંની મુલાકાત લીધી હોય તો હું યાદ કરાવું કે દ્વારકા જતા પહેલાં દરિયા કિનારે આપણે દ્વારકાથી સહેજ બહાર નીકળીએ ત્યારે એક એક પાર્ક છે ત્યાં કાચબાનું જીવનચક્ર એના માટેનું એક આખું એક પાર્ક બનાવેલો છે જે દરિયા કિનારે છે એકદમ રોડ રોડ ટચ છે અને દરિયાની ખૂબ જ નજીક છે ત્યાં આખું કાચબાના જીવનચક્રનું પ્રદર્શન છે કાચબાના જીવનચક્ર ઉપર પર્યાવરણની દૂષિત થયેલી તકલીફોના કારણે એને શું નુકસાન થાય છે ને એ બધું જ ત્યાં વર્ણન કરેલું છે અને ત્યાં એક મુદ્દો ત્રીજો મુદ્દો છે આપણો કે ઈંડા અને ડીંબ તાપમાન પરિવર્તન પ્રત્યે સંવેદનશીલ છે તો ત્યાં એક સમજાયું ત્યાં મેં એની મુલાકાત લીધી હતી તો ત્યાં એ સમજાવતા હતા કે જે કાચબા છે એ જળચર પ્રાણીઓ છે અને એ જળચર પ્રાણીઓ એ ઈંડા મૂકવા માટે રાત્રિના સમયે દરિયાના કિનારા તરફ આવતા હોય છે હવે એ વખતે દરિયા કિનારે અત્યારે આપણે ફરવાનું સ્થળ એ બની ગયું છે જેના કારણે નૈસર્ગિક રોશની રહી નથી એટલે કે ત્યાં હેલોજન લગાડી દીધી છે લાઇટો માટે અને એ લાઇટોનો પ્રકાશ જે જાય છે એ પ્રકાશના કારણે ત્યાંનું તાપમાન ઊંચું થઈ જાય છે પાણીની અંદર બીજું પાણી પણ ભળે બંધનું પાણી પણ ભળે એની અંદર ત્યારે પણ આ જ સ્થિતિ થાય છે કોઈ પણ કારણ જો તાપમાન ઊંચું થાય તો તાપમાનની અંદર આવતો જે પરિવર્તન છે એ તાપમાનના પરિવર્તન સામે આ ઈંડા કે ડીંબ એ ટકી શકતા નથી અને એટલે કાચબા એ લુપ્ત થતી જાતિની અંદર આવી ગયા છે આમ આપણને ભલે ના ખબર પડતી હોય કે તાપમાનના લીધે એમને શું થતું હશે પણ તાપમાનના લીધે એની પ્રજનન પ્રક્રિયા ઉપર અસર થાય કાં તો ઈંડા જે છે એ પૂર્ણ વિકસિત થતા નથી અને આમ ધીરે 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 કાચબાની પ્રજાતિ પણ એ લુપ્ત થતી ગઈ છે એટલે જળ પ્રદૂષણના કારણે એ આવી ઘટનાઓ એ દિન પ્રતિદિન વધતી જાય છે બીજું આપણે જોઈએ તો એ કઈ રીતે નુકસાન કરે છે તો આમ પાણીની અંદર બિનજરૂરી ઘટકો બળવાની જે પ્રક્રિયા છે એને પાણીનું પ્રદૂષણ કહેવામાં આવે છે અને આ પાણીનું પ્રદૂષણ જો થાય તો બહુ જ ઓછા પ્રમાણમાં રહેલું પાણી જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એવું મીઠું પાણી એ ટકતું નથી ધીરે ધીરે એનો વપરાશ વધતો જશે વસ્તી વધારોના કારણે પણ એનો વપરાશ વધતો જશે અને એક પર એક સમય એવો કે પૃથ્વી ઉપર મીઠા પાણીના સ્ત્રોતો સંપૂર્ણપણે નાશ થઈ જશે તો મિત્રો પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આપણી બધાની નૈતિક જવાબદારી છે આપણી ફરજમાં આવે છે કે આપણા આ પાણી નામનો જે નૈસર્ગિક સ્ત્રોત છે એને બચાવવા માટે આપણે જેટલા પણ પ્રયત્નો થાય નાના તો નાના પણ એ પ્રયત્નો આપણાથી શરૂઆત કરીએ આ પ્રકરણની અંદર પૂછાતા પ્રશ્નોનો આપણે જો અભ્યાસ કરીએ તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તો એ પાણી પ્રદૂષણ માટેના જવાબદાર પરિબળો વિશે નોંધ લખો પાણીના શુદ્ધ સ્ત્રોતોના નામ જણાવો દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે તમે શું ઉપાય સૂચવશો આવા પ્રશ્નો આપણને આમાંથી પૂછી શકાય આગળ જોઈએ તો હમણાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે પૃથ્વી છે એની ઉપર વાતાવરણ પૃથ્વીની ફરતે છે પૃથ્વી ઉપર બે પ્રકારના બીજા નૈસર્ગિક સ્ત્રોતો છે એક પાણી અને બીજો જમીન પાણી વિશે આપણે જોયું કે આકૃતિમાં આપણે જોઈએ અત્યારે તો જે ભૂરા કલરનો જે ભાગ હતો એ પાણીનો ભાગ છે બાકી લીલા કલરનો જે ભાગ છે એ ભૂમિ છે તો આગળ પણ આપણે વાત કરી હતી કે ભૂમિ એ કેવા પ્રકારે છે તો આપણી આસપાસ દેખાય છે એવી જ ભૂમિ બધે હોતી નથી ભૂમિ એ કયા કયા સ્વરૂપે હોય છે તો એક તો પર્વત સ્વરૂપે ખડકાર સ્વરૂપે બીજું જંગલો વનસ્પતિ અથવા તો લીલા ઘાસના મેદાનો સ્વરૂપે અથવા તો રણપ્રદેશ સ્વરૂપે ભૂમિ આવા કોઈપણ ત્રણ સ્વરૂપે આપણને જોવા મળે છે અને એ પૃથ્વીનો પચીસ ટકા ભાગ રો રોકે છે તો આ પણ એક નૈસર્ગિક સ્ત્રોત છે દિન પ્રતિદિન જો આપણે મિત્રો અભ્યાસ કરીએ તો જમીનનું પ્રમાણ પણ ઘટતું જાય છે જેમ 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 વસ્તી વધારો થાય છે તેમ શહેરીકરણ વધતું જાય છે શહેરીકરણ વધવાના કારણે ખેતીલાયક જમીન એ ધીરે 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 ઓછી થતી જાય છે અને એની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના મોટા મોટા જંગલો ઊભા થતા જાય છે આમ આ પણ અત્યારે ભૂમિ પણ એક એક મુશ્કેલની અંદર આવી ગયેલો સ્ત્રોત છે તો આપણને આ બધું જોયા પછી પ્રશ્ન થતા હશે કે ભૂમિ નિર્માણ કેવી રીતે થતી હશે કોણ એને નિર્માણ કરતું હશે કેવી રીતે કોઈક જગ્યાએ ખડકાર જમીન છે તો કોઈક જગ્યાએ લીલા ઘાસના મેદાનો છે તો કોઈક જગ્યાએ રણપ્રદેશો છે આવું કેવી રીતે બન્યું હશે તો મિત્રો ચાલો આપણે જોઈએ કે ભૂમિ એ કેવી રીતે નિર્માણ થાય છે તો ભૂમિમાં ખનીજની પ્રચુરતા છે સજીવની વિવિધતાનું નિર્ધારણ કરવાનું એક અગત્યનો સ્ત્રોત એટલે ભૂમિ પૃથ્વીના સૌથી બહારના સ્તરને ભૂપુષ્ટ કહે છે ભૂપુષ્ટ એટલે જમીન ભૂમિ તો આ ભૂમિ એ ખનીજોથી ખૂબ જ ભરપૂર છે તો પ્રશ્ન થાય કે આ બનતી કેવી રીતે હશે તો વિવિધ પ્રકારના ભૌતિક રાસાયણિક અને જૈવ પ્રક્રિયાઓ દ્વારા પથ્થરો તૂટે છે અને નાના કણોમાં એ વિભાજન પામે છે આમ માત્ર કોઈ ચોક્કસ એક જ પ્રક્રિયાથી થતું નથી એ ભૌતિક પ્રક્રિયાઓના કારણે પણ થાય છે રાસાયણિક પ્રક્રિયાઓના કારણે પણ થાય છે અને જૈવ પ્રક્રિયાઓ દ્વારા પણ પથ્થરો એ તૂટવાની પ્રક્રિયા થાય છે અને ધીમેથી એમાંથી નાના નાના કણોની અંદર રૂપાંતરિત થઈ અને અત્યારે આપણે જે જોઈએ છે એ ભૂમિનું નિર્માણ થયું છે તો આપણને સહજ પ્રશ્ન થાય કે આવી ભૌતિક રાસાયણિક અને જૈવ પ્રક્રિયાઓ કોણ કરતું હશે તો ભૂમિ નિર્માણ માટેના જે પરિબળો છે એનો આપણે અભ્યાસ કરીએ તો ભૂમિ નિર્માણ માટે ચાર પરિબળો બહુ જ અગત્યના છે એક સૂર્ય પાણી પવન અને લાયકેન આપણને થશે કે સૂર્ય એ પૃથ્વીથી હજારો માઇલ દૂર છે અને એ કેવી રીતે ભૂમિ નિર્માણ કરતો હશે પાણી કેવી રીતે ભૂમિ નિર્માણ કરતી હશે પવન કેવી રીતે ભૂમિ નિર્માણ કરતી હશે લાયકેન એક સજીવ છે એ કેવી રીતે ભૂમિ નિર્માણ કરતું હશે મિત્રો જાણીને આશ્ચર્ય થશે કે ભૂમિ નિર્માણ માટે જો કોઈ અગત્યના ઘટકો હોય ને તો આ ચાર પરિબળો બહુ જ અગત્યના છે સૂર્ય પાણી પવન અને લાયકેન આ ચાર ઘટકો ભૂમિ નિર્માણ માટે બહુ જ અગત્યના ઘટકો છે તો એક પછી એક આપણે અભ્યાસ કરીએ કે સૂર્ય કેવી રીતે ભૂમિ નિર્માણ કરે છે તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો આપણે ફરવા ગયા હશું તો આવું ક્યાંક આપણે જોયું હશે આ બધા જ ફોટા જે છે એ પહાડોના ફોટા છે આવા પહાડો આપણે ક્યાંક ને ક્યાંક ફરવા ગયાશું તે આપણી નજરમાં આવ્યા હશે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ જે પહેલી ઇમેજ છે એની અંદર આ એક મોટી ફાટ બતાવે બતાવે છે આ ફાટ કેવી રીતે પડતી હશે આ બીજી ઇમેજની અંદર પણ જોઈએ કે એના કરતાં પણ આ જે ફાટ છે એ વધારે મોટી દેખાય છે અને અહીં નીચે જોઈએ છૂટાછવાયા ક્યાંક ને ક્યાંક પથ્થરો પડેલો આપણને જોવા મળે છે તો આ જોઈને ક્યારેક તો આપણને વિચાર આવ્યો હશે કે આ પથ્થરોને તોડે છે કોણ આ પથ્થરોની અંદર આવી તિરાડો કેવી રીતે પડે છે તો મિત્રો આપણે એની અંદર થતી જે પ્રક્રિયા છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે પથ્થરો છે એ પથ્થરો ઉપર આખો દિવસ દરમિયાન સૂર્યના કિરણો એની ઉપર પડતા હોય છે આપણે આગળ જોયું હતું કે પર્વતોને સૂર્યના કિરણો ઝડપથી ગરમ કરે છે એટલે આ પર્વતની જે સપાટી છે એ પર્વતની સપાટી ખૂબ જ ગરમ થાય છે આપણને એ વિજ્ઞાનનો એ સિદ્ધાંત ખબર હશે કે જ્યારે કોઈ વસ્તુ કોઈ વસ્તુ એ ગરમ થાય ત્યારે એ પોતે ફૂલે છે એટલે કે વિસ્તરણ પામે છે આમ આ પથ્થરો પણ થોડાક થોડાક વિસ્તરણ પામે ક્યારે તો સૂર્યની ગરમીના કારણે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ થવાના કારણે પથ્થરો વિસ્તરણ પામે છે એટલે થોડાક મોટા થાય છે પહોળા થાય છે આ વિસ્તરણ પામેલા પથ્થરો જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે જેટલા ઝડપથી ગરમ થાય છે એટલા ઝડપથી ઠંડા પણ થઈ જાય છે તો આપણને એ પણ ખબર હશે કે ખૂબ જ ઝડપથી ઠંડો પદાર્થ જ્યારે થાય ત્યારે એ સંકોચાય છે આમ આ પ્રક્રિયા રોજ ચાલુ રહે છે અને વર્ષો સુધી નિરંતર પ્રક્રિયા ચાલુ રહે છે સૂર્યની ગરમીના કારણે પથ્થરો ખૂબ જ ગરમ થાય છે એટલે કે વિસ્તરણ પામે છે અને રાત્રે એ જ પથ્થરો સંકોચાય છે ઠંડા પડીને આમ વિસ્તરણ થવું અને સંકોચન પામવું એ સતત પ્રક્રિયા ચાલ્યા કરે છે અને આ સતત ચાલતી પ્રક્રિયાના કારણે અચાનક જ્યારે કોઈ પદાર્થ એ ગરમ થયેલો પદાર્થ ઠંડો થાય તો એ તૂટવા તૂટવા માંડે છે દાખલા તરીકે એક પ્રયોગ કરવો હોય તો કરી શકાય એવો છે કે કોઈ કાચની વસ્તુ છે એને ખૂબ જ ગરમ કરવામાં આવે ખૂબ જ ગરમ કરવામાં આવે અને એની ઉપર અચાનક જ ઠંડુ પાણી રેડી દેવામાં આવે તો એ કાચનું વાસણ તરત જ તૂટી જશે કેમ તો જે વિસ્તરણ અને સંકોચનના કારણે એની ઉપર જે દબાણ ઉત્પન્ન થયું એ દબાણ સહન ન થાય એટલે તરત જ એના અણુઓ એ છૂટા પડી જાય અને તૂટી જાય છે આમ પહાડોની અંદર પણ પથ્થરો જે રહેલા છે એ પથ્થરો એ મોટા મોટા પથ્થરો આ સંકોચન વિસ્તરણની પ્રક્રિયા સતત ચાલવાના કારણે ધીરે ધીરે એ એકદમ નથી થતી લાંબો સમય સુધી ચાલતી પ્રક્રિયા છે મિત્રો આ અને લાંબા સમય પ્રક્રિયા થાય ત્યારે એ તિરાડ ધીરે 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 ખૂબ જ મોટી થતી જાય અને મોટા મોટા પથ્થરો એ નાના નાના ટુકડાઓની અંદર વિભાજીત થતા હોય છે અને છેલ્લે ત્રીજી આકૃતિમાં આપણને હમણાં બતાવ્યું એ પ્રમાણે જોઈએ તો આવી મોટી મોટી પડેલી જે ફાટો છે એ ફાટોના કારણે આ પથ્થરો તૂટે અને ગબડી અને જ્યારે નીચે આવે ત્યારે આવા નાના નાના ટુકડાઓની અંદર એ વિભાજીત થતા હોય છે તો આમ ભૂમિ નિર્માણ માટે સૂર્ય એ આ રીતે જવાબદાર છે બીજો એક ઘટક આપણે આગળ જોઈએ તો બીજો એક ઘટક છે પાણી તો પાણી કેવી રીતે જવાબદાર છે તો અહીં આકૃતિઓની અંદર આપણે જોઈશું તો જે સૂર્યની ગરમીના કારણે પથ્થરોની અંદર પડેલી જે તિરાડો છે એ તિરાડોની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે પાણી એ તિરાડોની અંદર જાય છે અને એ તિરાડો જે છે એના કરતાં એને વધુ પહોળી કરે છે અને એ પથ્થરોને પાણીના ધક્કાના કારણે એ પર્વત ઉપરથી ગબડતા જાય છે ગબડતા પથ્થરો એ આવું ક્યારેક આપણે આવા દ્રશ્યો જોયા હશે આ બીજી આકૃતિની અંદર આપણે જોઈએ છીએ કે પથ્થરો ઉપર પાણી ધસમસતો પાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે ત્યારે ધસમસતો પાણીનો પ્રવાહ એ આવા પથ્થરોને કંઈક કેટલા અંતરો સુધી ખેંચી જાય છે અને ધીરે ધીરે ઘસાતો પથ્થર એ નાના ટુકડાઓની અંદર અહીં ચો ત્રીજી આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આવા મોટા ટુકડાઓ પહેલી આકૃતિમાં છે બીજી આકૃતિમાં ધસડાતા પથ્થરો છે અને ત્રીજી આકૃતિમાં આ ધસડાતા પથ્થરો એ નાના ટુકડાઓની અંદર આવી રીતે વિભાજીત થાય છે આ ધસડાતા પથ્થરો પાણીની અંદર ધસડાતા પથ્થરો એકબીજા સાથે અથડાય છે અને એ અથડામણના કારણે ખૂબ જ તૂટતા જાય છે અને તૂટી અને છેલ્લે આ ચોથી આકૃતિની અંદર આપણે જો જોઈએ તો આ પથ્થરો એ રેતીનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે કે આ પથ્થરોનું જ એક સ્વરૂપ છે જે નાના નાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને આમ પાણી દ્વારા આ પદાર્થો પથ્થરો એ સતત તૂટતા જાય છે અને એક ભૂમિનું પડ એની ઉપર નિર્માણ કરે છે મિત્રો આપણને એ ખબર હશે કે પર્વતોમાં રહેલા જે પથ્થરો છે એ પથ્થરો ખનીજથી ભરપૂર છે તો ડાયરેક્ટ એ પથ્થરોનો ઉપયોગ આપણે કરી શકતા નથી ખનીજ મેળવવા માટે પણ આવી સૂર્યની ગરમીના કારણે અને વધુ પડતા પાણીના પ્રવાહના કારણે આ પથ્થરો એ તૂટતા જાય છે અને એ પથ્થરો એ ભૂમિ નિર્માણ કરે છે અને એ જ્યારે તૂટે ત્યારે એની અંદર રહેલા જે ખનીજ છે એ ખનીજ એ પાણીની અંદર અથવા તો જમીનમાં ભળતા જાય છે અને આપણને એ કોઈ પણ સ્વરૂપે મળતા જાય છે આમ ભૂમિ નિર્માણ માટે આ બે ઘટકોનો આપણે અભ્યાસ કર્યો એક પહેલો ઘટક છે સૂર્યની ગરમીના કારણે અને બીજો ધસમસતા પાણીના પ્રવાહના કારણે પથ્થરો ટૂટતા જાય છે નાનક કણોની અંદર વિભાજીત થતા જાય છે અને ધીરે 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 લાંબા લાંબા સમયની પ્રક્રિયાના અંતે એક ભૂમિનું પળ નિર્માણ કરે છે આ ઉપરાંત બીજા બે ઘટકો છે એનો મિત્રો પછીના ભાગની અંદર આપણે અભ્યાસ કરીશું તો ચોક્કસ તમને આ મુદ્દાઓની અંદર સમજ પડી હશે કંઈક કેટલા તમારા પ્રશ્નોનું સમાધાન થયું હશે એવી હું આશા રાખું ફરીના પ્રકરણની અંદર ફરીના ભાગની અંદર આપણે આગળના બે પરિબળો વિશે અભ્યાસ કરીશું નમસ્કાર એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી શું કરવું કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અનેક ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈક ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે તેમાં અસાધારણ હિંમત બહાદુરી બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશદારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે ગણવેશદારી સેવાઓને ચાર મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી નેવી અને એર ફોર્સ છે બીજા પ્રકારમાં અર્ધલક્ષરી દળોનો સમાવેશ થાય છે એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સેસ ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સશસ્ત્ર સીમા રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝોર્ટ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે બારમું ધોરણ પૂર્ણ કર્યા પછી સત્તર થી એકવીસ વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે શારીરિક સૌષ્ઠવ કઠિન પરિશ્રમ પ્રકૃતિ અતિ મહત્ત્વના છે કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે સંરક્ષણ બળોમાં એટલે આર્મી નેવી અને એરફોર્સમાં જોડાવા માટે બારમા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી બારમું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે જો કે નેવી અને એરફોર્સમાં જોડાવવા માટે બારમું ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન ત્રણ વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે એ જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે જે ભારતીય મિલિટરી એકેડમી ઇન્ડિયા નેવી એકેડેમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે કોઈ પણ અધિકારી તાલીમ એકેડેમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે બારમા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી લેબોરેટરી રેડિયોલોજી હોટેલ મેનેજમેન્ટ નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે સીબીઆઈ આરએડબ્લ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતર વિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છે કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે